નમસ્કાર, હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની FIMED વિદ્યાર્થીની મોકરિયા ગીતાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો મૂલ્ય શિક્ષણમાં આજનો મારો વિષય છે મૂલ્યનો અર્થ, વ્યાખ્યા અને જરૂરિયાત. પ્રસ્તાવના કે મૂલ્ય માનવ જીવનનું ઘરેણું છે. મૂલ્ય થકી માનવ જીવન ગુંજતું રહે છે. સમાજમાં વ્યક્તિની સાચી ઓળખ વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મસાત કરેલા કાર્ય થકી જ થાય છે. મૂલ્યનો અર્થ. મૂલ્ય એક વિચાર છે, માનવ મનની એક સંકલ્પના છે. આથી માનવ જીવનમાં સંવાદ એ વિકાસ માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ વિચાર કે સંકલ્પના જ મૂલ્ય છે. મૂલ્ય એટલે કઈ ઉપયોગી ગુણવત્તાવાળું, શ્રેષ્ઠ, મહત્વનું, મેળવવા યોગ્ય કે મૂલવી શકાય તેવો અર્થ કરવામાં આવે છે. માનવ એ વસ્તુને આપેલો કોઈ સૂચક અર્થ એટલે જ મૂલ્ય. ઓક્સફર્ડ શબ્દકોશ અનુસાર વેલ્યુ શબ્દનો અર્થ વર્થ કે યોગ્ય થાય છે. મૂલ્ય એટલે સાચું ખોટું તારવવાની શક્તિ. મૂલ્યો એટલે મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક કે સૌંદર્ય પરખતાને લક્ષમાં માનવીની સારું નરસું તારવવાની શક્તિ. કાર્ટર વી ગુડ. મૂલ્યની વ્યાખ્યા. આપણી ઈચ્છાઓ કે આકાંક્ષાઓ, જરૂરિયાતો અને આવેગોને તૃપ્ત કરે તો મૂલ્યો છે. તે આપણી કામનાઓને તૃપ્ત કરે છે. માનવને જેના વડે અને જેના માટે જીવવાનું મન થાય તેવી માન્યતા કે ખ્યાલોને મૂલ્ય કહેવામાં આવે છે. મૂલ્ય એ વ્યક્તિ માટે અન્ય વ્યક્તિઓ માટે શું ઈચ્છનીય છે કે અભિષ્ટ છે તે છે મૂલ્ય. કે વ્યક્તિ જે ઈચ્છે છે કે નહીં પણ વ્યક્તિ માટે શું ઈચ્છનીય છે તે મૂલ્ય છે. વ્યક્તિને મન સંસ્કૃતિ અને પરંપરામાં જે મહત્વનું છે તે જ મૂલ્ય. માણસ પોતાના જીવન દ્રષ્ટિને કારણે જેને શ્રેષ્ઠ માને તે મૂલ્ય. મૂલ્ય શિક્ષણની જરૂરિયાત. દિન પ્રતિદિન આવશ્યક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. સમાજમાં ચારે બાજુ કરુણા અને તિરસ્કારનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે સામાજિક અને નૈતિક મૂલ્યોને પ્રેમ જીવનમાં સંક્રમિત કરવા માટે મૂલ્ય શિક્ષણ આવશ્યક છે. સમાજને નૈતિક અને આધ્યાત્મિક અધઃપતનમાંથી બચાવવા સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. દેશની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ, સંવર્ધન અને સંક્રમણ માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. મૂલ્યોનો સંસ્કૃતિના પ્રજીવિકો છે અને મૂલ્ય સિંચન દ્વારા સંસ્કૃતિનું વૃક્ષ પરિપૃષ્ઠ બને છે. દેશની ઉજવણી, સાંસ્કૃતિક પરંપરા, પ્રણાલીઓ, માન્યતાઓ અને આદર્શોના જતન માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ સાથે લોકોની ભૌતિક સમૃદ્ધિ વધી છે. આમ છતાં લોકો હતાશા, નિરાશા અને અસ્તિત્વના અર્થ શૂન્યતામાં ધકેલાઈ ગયા છે. ભૌતિક સમૃદ્ધિ વધવા છતાં આંતરિક અશાંતિ અને અજંપો વધતો જાય છે અને આમાંથી માનવ જાતને ઉગારવા માટે નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક મૂલ્યોનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ પ્રાચીન, શાશ્વત અને સનાતન મૂલ્યોનું ધોવાણ થઈ ગયું છે. સત્ય, અહિંસા, ભાતૃભાવ જેવા મૂલ્યોનું ધોવાણ થયું છે તો આવા મૂલ્યો અને પુનઃસ્થાપન માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. વિશ્વના દેશો ઝડપથી ભૌતિકવાદ તરફ ખસી રહ્યા છે તેને કાઢવા માટે મૂલ્ય શિક્ષણ અનિવાર્ય છે. જ્યારે વિશ્વમાં માનવ માનવ વચ્ચે ધર્મ, કોમો, ભાષા વગેરેની દિવાલો ઊભી થઈ હોય, માનવ જ્યારે પૂર્વગ્રહો અને દુરાગ્રહથી પીડિત હોય ત્યારે આવા પૂર્વગ્રહો દૂર કરવા માટે વિદ્યાર્થીઓને નાનપણથી જ શિક્ષણ દ્વારા મૂલ્ય સંક્રમિત કરવા અનિવાર્ય છે.
વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવન જીવવા માટેના યોગ્ય વલણોના વિકાસમાં કરવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાઈચારાની ભાવનાનો વિકાસ કરવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. નૈતિક સિદ્ધાંતોના આધાર પર નિર્ણય લેવા માટે, વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતે અલૌકિક શક્તિમાં વિશ્વાસ રાખવામાં મદદ કરવા જે સમગ્ર બ્રહ્માંડ અને માત્ર જીવનને નિયંત્રિત કરવા વાળા છે. થેન્ક યુ.